सदीमा पेज नंबर 66 प्रश्न नंबर 5 मेहता ब्रदर्स ना चौपड़े 1/4/2012 ना रोज यंत्र खातो 60,000 नी बाकी दर्शावे छे। અહીંયા આપેલી છે યંત્રની બાકી। આ યંત્ર 5 વર્ષ પહેલા ખરીદવામાં આવેલું હતું। યંત્ર અત્યારે નવું નથી ખરીદેલું, યંત્રની શું આપેલી છે બાકી। યંત્ર કેટલા વર્ષ પહેલા ખરીદેલું છે? અત્યાર સુધીનો કુલ ઘસારો કેટલો છે? ઘસારા ઉપરથી યંત્રની પડતર કિંમત મેળવવી હોય તો એનો એક સૂત્ર છે, યંત્રની पड़तर किंमत बराबर बाकी वत्ता अत्यार सुधीनो कुल घसारो। पड़तर किंमत नो सूत्र बोलो शू छे? बाकी वत्ता अत्यार सुधीनो कुल घसारो। बाकी जो ने केटली आपेली छे 60,000, अत्यार सुधीनो कुल घसारो 60,000 વત્તા 30 બરાબર 80,000 શું મળશે? યંત્રની પડતર કિંમત, યંત્ર પહેલાની પડતર કિંમત। આગળ વાંચે 1/1/14 ના રોજ એક બીજું યંત્ર ખરીદવામાં આવ્યું, તો પહેલા આની તારીખ લખીએ। આ યંત્રની બાકીની તારીખ કેટલી છે? લખાશે 1/4/2012। ખરીદી પણ નથી, વેચાણ પણ નથી, આ શું છે? બાકી। યંત્રની બાકી બોલો કેટલી આપવામાં આવેલી છે? 60,000। બીજું યંત્ર ખરીદવામાં આવેલું છે એની તારીખ કઈ છે? 1/1/14 લખાશે ખરીદી। કેટલા રૂપિયામાં ખરીદી છે? 12,000। એને ગોઠવવાનો કેવો કોઈ ખર્ચો છે? અન્ય કોઈ ખર્ચો નથી। આગળ વાંચીએ, પછી કીધેલું છે બીજું યંત્ર અનુકૂળ ન પડતા 31/12/14 ચોપડે કિંમતના 10% નુકસાનથી શું કર્યું? વેચી દીધું। કઈ તારીખે? 31/12/14। ખરીદી લખાશે કે વેચાણ? કઈ રીતે વેચેલું છે? લખાશે 10% નુકસાન। પહેલું યંત્ર કે બીજું? બીજું યંત્ર 10% નુકસાન। યંત્ર વેચતા નુકસાન થાય તો કઈ બાજુ લખાય? જમા બાજુ। અને યંત્ર વેચતા નફો થાય તો? નફો કે નુકસાન કયા ખાતે લખાય? નફા નુકસાન ખાતે। કંપની દર વર્ષે 5% લેખે સીધી લીટીની પદ્ધતિથી ઘસારો ગણે છે। ઉપરની માહિતી પરથી કંપનીના ચોપડે યંત્ર ખાતું અને ઘસારા ખાતું તૈયાર કરો 31/3/15 સુધીનું। તો પહેલા તો ઘસારો ગણીએ। પ્રથમ યંત્રનો ઘસારો, ઘસારો બાકી પર ગણાય કે પડતર કિંમત પર? યંત્ર 1 ની પડતર કિંમત 80,000 ગુણ્યા 5% ને બરાબર 4,000। બીજા યંત્રનો વાર્ષિક ઘસારો બરાબર, બીજું યંત્ર એની પડતર કિંમત કેટલી ગણાય? 12,000 ગુણ્યા બરાબર 600। પહેલા યંત્રનો વાર્ષિક ઘસારો કેટલો? 4,000। બીજા યંત્રનો વાર્ષિક ઘસારો 600। અન્ય કોઈ વિગતો છે નહીં, શરૂઆત કરીએ। યંત્ર ખરીદો તો ઉધાર બાજુ બેંક ખાતે, યંત્ર વેચો તો જમા બાજુ। અહીંયા ખરીદી વેચાણ નથી, અહીંયા શું આપવામાં આવેલી છે? બાકી। કઈ તારીખે બાકી આપેલી છે? 1/4/2012। તો બેંક ખાતે નહીં લખાય, શું લખાશે? બાકી આગળ લાવ્યા। કેટલી બાકી આપેલી છે? 60,000। જમા બાજુ વર્ષ પૂરું થવાની તારીખ કેટલી આવશે? 1/4/12 વર્ષ શરૂ થાય તો એ પૂરું ક્યારે થાય? 31/3/2023।
जमा बाजू पहला क्या खाते लखाय? घसारा खाते। आ तारीख आवी जाई छे के नहीं आवती? तो आ एक ज घसारो लखाशे। क्या यंत्रनो? यंत्र नंबर एक। यंत्र नंबर एक नो वार्षिक घसारो 4000। पहला वर्ष नो सरवाळो केटलो? सरवाळो आवशे 60000। जमा बाजू पर घटती रकम 60 - 4 एटले 56000 नी सामे शुं लखाशे? बाकी आगळ लई। जमा बाजू पर लई गया तो उधार बाजू पर लावानी तारीख कई आवशे? आनी पछी नो दिवस 1/4/2023। विगत मा शुं लखाशे? बा आ लाव्या। सामे लई गया तो अहीं रकम केटली? वर्ष पूरु थवानी तारीख 31/3/2014। जो दा बीजी तारीख आवी गई, खरीदी नी तारीख आवी गई। खरीदो तो कई बाजू बैंक खाते लखाय? उधार बाजू। उधार बाजू तारीख बोलो केटली लखाशे? 1/1/14। विगत मा क्या खाते? केटला रूपया? चलो एनी पछी वेचाण नी तारीख आवी गई, 31/3 पूरु थई जशे ने? आ कई छे 31/12। तो अहीं आवशे जमा बाजू 31/3/14 क्या खाते लखाय? घसारा खाते। हवे एक यंत्र छे के बे? यंत्र एक अने यंत्र यंत्र एक नो वार्षिक घसारो यंत्र बे मा 600 लखाशे के नहीं लखाय? शुं काम नहीं लखाय? 600 रूपया केवो घसारो छे? आपणे यंत्र आखू वर्ष वापरेलो कहेवाय? क्यारे खरीदेलो? 1/1/14। तो घसारो पण क्यारथी गणाय? 1/1/14। पहला महीनानी पहली तारीख, तो पहलाथी गणतरी करीए 1, 2, 3। ત્રીજા મહિનામાં તો પૂરું થઈ જશે, તો કેટલા મહિનાનો ઘસારો ગણાશે? આ સમજાયો? 3 મહિનાનો ઘસારો આખા વર્ષનો કેટલો છે? 600 × 3/12 150। ઘસારાનો સરવાળો 41/50। ઉધાર બાજુનો ટોટલ 56 + 12 68000। जमा साइड पर घटती रकम 63850 नी सामे 31/3/2014। बा आ जमा बाजू पर लई गया, तारीख बोलो कई आवशे? 1/4/2014 ने? बाकी आगळ रकम 63800। जमा बाजू वर्ष पूरु थवानी तारीख 31/3/15। ए पहला आवी जशे तो वेचवानी तारीख लखवी पड़शे। खरीदी छे के वेचाण? जमा बाजू 31/12/14। वेचेला यंत्र पर पहला शुं गणवानो? घसारा खाते। यंत्र क्यूं, एक छे के बे? यंत्र एक वेचेलू छे के यंत्र बे? आखा वर्ष नो घसारो गणाशे के नहीं गणाय? क्यांथी क्यां सुधी नो? 1/4/31/12। चौथा महीना नी पहली तारीख एटले 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12। 5 × 4 = 9 માસનો ગણાશે, એનો આખા વર્ષનો કેટલો છે? 600 × 9/12। તો એનો ઘસારો કેટલો ગણાશે? ખરીદેલું છે કે વેચેલું છે? ખરીદો તો ઉધાર બાજુ બેંક ખાતે
वेचो तो जमा बाजू बैंक, जमा बाजू तारीख बोलो कई लखाशे 31/12/14 क्या खाते बैंक खाते कई किंमत आवे वेचाण किंमत नफा थी वेचेलो के नुकसान थी तो नुकसान थी वेचो तो जमा बाजू क्या खाते लखाय नफा नुकसान खाते आ कोनी रकम लखाय चलो एनी माटे आपणे शुं करवी पड़शे गणतरी एनी माटे शुं करवी पड़े गणतरी करिए पहेलू यंत्र वेचेलो के बीजू बीजू यंत्र क्यारे खरीदेलो तारीख 1/1/14 यंत्र बेनी पड़तर किंमत बोलो यंत्र बेनी पड़तर किंमत कितनी माइनस पहला वर्ष नो घसारो पहलो वर्ष एटले क्यों थयो 2013-14 नो केटला महीना नो घसारो गणेलो तो आमा 3 मास नो घसारो कितलो 150 बाद बाकी 11 150 हवे माइनस 2014-15 नो 9 मास नो घसारो बोलो एनो कितलो छे घसारो अहीं लखेलो छे 450 बात करो आने कहेवाय यंत्रनी पड़तर किंमत नफा थी वेचेलू के नुकसान थी कितला टका नुकसान गुणिया 10% 11 नुकसान हो शू कराय माइनस 10% ए क्या खाते लखाय एने कई किंमत कहेवाय माइनस बराबर कितला आया 10/260 तो नफा नुकसान खाते बोलो केटला लखो 1140 अने बैंक खाते केटला 10/260 गणतरी वगर कैलसी में मूको यंत्र बेनी पड़तर किंमत 12000 माइनस यंत्र बेनो पहला वर्ष नो घसारो 150 माइनस एनो बीजा वर्ष नो घसारो 450 बाद बाकी आवी गई केटला टका नुकसान गुणिया 10% नुकसान क्या खाते नफा नुकसान खाते हवे क्यों बटन माइनस बराबर ए क्या खाते यंत्र नंबर बे नु काम पूरु थई गयु हवे बोलो खाली बच्चू क्यू हो यंत्र नंबर ए आ वर्ष जमा बाजू पूरु क्यारे थाय 31/3/2000 लखाशे 31/3/15 क्या खाते घसारा खाते पहलो यंत्र के बीजू यंत्र एक नो वार्षिक घसारो 4000 यंत्र एक ने वेचेलो नथी उधार बाजू नो टोटल 63,850 जमा साइड पर घटती रकम कितनी 48,000 48,000 नी सामे शू लखाशे पा आ लई गया जमा बाजू लई गया उधार बाजू लावा लावानी तारीख बोलो कितनी आवशे 1/4/15 बाकी आगळ लाव्या रकम यंत्र खातु बनी गयु बीजू क्यू मांगेलू छे घसारा नी आमनोन शू आवेली घसारा खाते उधार ते यंत्र खाते एटले घसारा खाता नी कई बाजू लखाय उधार बाजू सामी नी विगत लखाय सामी नी विगत एटले पहला वर्ष नो केटलो तारीख आवशे अने पहला वर्षे घसारो केटलो घसारा खातु बंद करवानी अमनों शुं हती नफा नुकसान खाते उधार ते घसारा खाते
એટલે ઘસારા ખાતાની કઈ બાજુ લખાય? 31/3/2013 વિગતમાં રકમ 4000. ઘસારા ખાતું દર વર્ષે શું થઈ જાય? કરભાર. ઉપર હતી તારીખ 31/3/13, હવે કઈ આવશે? 31/3/14 સેમ વિગત આવશે. યંત્ર ખાતે ઘસારાની કુલ રકમ 4150. જમા બાજુ પર નફા નુકસાન ખાતે 4100. બીજા વર્ષનો સરવાળો. ઘસારા ખાતું દર વર્ષે શું થઈ જાય? ત્રીજા વર્ષે કોઈ કહેશે ઘસારો કેટલો લખાશે? ત્રીજા વર્ષે ઘસારાની રકમ 450. 4000 કયા યંત્રનો છે? યંત્ર 2. અને હજુ આપણી પાસે છે યંત્ર 1. તો 4000 અને 450 એટલે કેટલી રકમ આવશે? 4400. ત્રીજા વર્ષે પણ ઘસારા ખાતું શું થઈ જશે? સર, આ યાદ જ રાખી લેવાનું. ઘસારા ખાતાની ઉધાર બાજુ કયા ખાતે લખાય? યંત્ર ખાતે. અને ઘસારા ખાતાની જમા બાજુ કયા ખાતે લખાય? ગણી નાખો.